સારસા સંત કૈવલ મંદિરના ગાદીપતિને રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજર રહેવા આમંત્રણ આપવામાં આવ્યું છે. અયોધ્યા શ્રી રામ જન્મ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની નિમંત્રણ પત્રિકા મળ્યા બાદ સારસા સંત કૈવલ મંદિરના ગાદીપતિ અને અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ અવિચલ દાસ મહારાજની પ્રતિક્રિયા સામે આવી છે. અયોધ્યા શ્રી રામ જન્મ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની નિમંત્રણ પત્રિકા મળ્યા બાદ સારસા સંત કૈવલ મંદિરના ગાદીપતિ અને અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ અવિચલ દાસ મહારાજજીની પ્રતિક્રિયા સામે આવી છે. આગામી તારીખ 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા ધામમાં ભવ્ય શ્રીરામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થનાર છે. આ પ્રાણ પ્રતિષ્ઠા માટે દેશભરના હજારો સાધુ સંતોને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ત્યારે આણંદ જિલ્લાના સારસા સ્થિત સંત કૈવલ મંદિરના ગાદીપતિ અને અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ અવિચલ દાસ મહારાજને પણ આ પ્રાણ પ્રતિષ્ઠાનું નિમંત્રણ મળ્યું છે. ત્યારે અવિચલ દાસ મહારાજ અયોધ્યા રામ જન્મભૂમિમાં સંઘર્ષને યાદ કરતા જણાવે છે કે રામ જન્મભૂમિ સંઘર્ષમાં હું પ્રથમથી જોડાયેલો છું. 12-14 દિવસ સુધી હું જેલમાં પણ રહ્યો છું. બાબરીનો વિવાદિત ઢાંચો તોડવામાં આવ્યો તે વખત પણ હું ત્યાં જ હતો. કઈ રીતે બાબરીનો વિવાદિત ઢાંચો તૂટ્યો અને કઈ રીતે કાર સેવા થઈ એ તમામનો હું સાક્ષી રહ્યો છું. અયોધ્યા મંદિર, રામ મંદિર, રામ જન્મભૂમિ ઉપર જે ભવ્ય બની રહ્યું છે એનો પ્રથમ તબક્કો રામલાલા ભવનમાં રામલાલા વિરાજમાન થવાના છે 22 તારીખે, અને એનું લોકાર્પણ થઈ રહ્યું છે આ દેશના યશસ્વી માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હાથે. અને એમાં ભારતભરના જે સંતો જવાના છે એમાં એક હું પણ છું. આમ તો 4000 જેટલા સંતો આમાં નિમંત્રિત થયા છે, પરંતુ અમને સૌથી વિશેષ આનંદ હોય એ સ્વાભાવિક છે. કારણ કે રામ જન્મભૂમિ સંઘર્ષમાં પ્રથમથી હું જોડાયેલો છું, જેમાં જ્યારે બધાને જેલમાં પૂરવામાં આવ્યા હતા ત્યારે 12-14 દિવસ હું પણ એમાં ગયેલો છું. એ સાથે જે બાબરી ઢાંચો પડ્યો તે વખતે પણ હું ત્યાં હાજર હતો. ત્યાં કઈ રીતે બાબરી ઢાંચો પડ્યો, કઈ રીતે કાર સેવા થઈ એ તમામનો હું સાક્ષી છું. મુલાયમસિંહ યાદવે કેવી રીતે કૃતતાપૂર્વક આંદોલન દબાવવા માટે જે પ્રયત્ન કર્યો, પ્રયાસ કર્યો, રામ જાનકી રથ જે એક પ્રકારનો આખા ભારતમાં જાગૃતિ માટે ફરાય એના વિશેષ રથોને લખનૌ ખાતે સરકારે પકડીને મૂકી દીધા. એને છોડાવવાના આંદોલનો પણ હું ગયો છું લખનૌ ખાતે. તો આ બધું જ્યારે યાદ કરીએ ત્યારે એમ થાય કે આ સ્વપ્નું એક સ્વપ્ના જેવું લાગે છે. જે વખતે આંદોલન ચાલતું ત્યારે તો મેં આગળ કહ્યું તેમ ઘણી વખત મનમાં નિરાશા પણ આવી જતી હતી કે ખરેખર આપણે આ કરી શકીશું. જે રીતે સામે આ બધા નાસ્તિક લોકો, એમ લાગતું કે આ તો રાવણ કરતાં પણ વધારે શક્તિશાળી હોય એવા. પણ એક બાજુ એવું પણ આશાવાદ હતો કે આ લડાઈ આપણે ક્યાં લડીએ છીએ, આ તો ખુદ શ્રી ભગવાન લડી રહ્યા છે. આપણે તો જેમ લંકા સામે રાવણ સામેની લડાઈમાં રામજી સાથે જેમ લાખો વાંદરો હતા, લાખો સૈનિકો હતા, એ રીતે આપણે કામ કરી રહ્યા છીએ. સફળતા પણ એમના હાથમાં છે અને શ્રદ્ધાનું બળ બધાનું સફળ થયું. આખી આ રાવણ સેના માત્ર યુપીમાં નહીં, સારા દેશમાં પરાજિત થઈ અને એવી સુંદર રાજવ્યવસ્થા ગોઠવાઈ કે બહુ જ માનભેર, સન્માનભેર અને દિવ્યતાપૂર્વક, ભવ્યતાપૂર્વક રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે અને એનું લોકાર્પણ થવાનું છે. મેં કહ્યું તેમ ખરેખર અને શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી એ જે આનંદ, એ અનુભૂતિ અને એ પ્રકારનું જે દિવ્યતા, આપણને એક દિવ્યતા. રામ મંદિર ભવ્ય તો બને છે પણ એના કરતાં વિશેષ દિવ્યતા. અને આ રામ મંદિર જે નિમિત્ત બન્યું છે એ માત્ર અયોધ્યામાં મંદિર માટે નહીં, રામ જન્મભૂમિ આંદોલન એ સમજી લો કે સારા રાજ, સારા રાષ્ટ્ર નહીં, રામરાજમાં ફેરવવા માટે નિમિત્ત બન્યું છે. આપણે જાણીએ છીએ કે
આ દેશની સ્વતંત્રતાની લડાઈ, આઝાદીની લડાઈ પણ રામના નામથી શરૂ થઈ હતી. એમાં પણ ગાંધીજી રામધૂન બોલાવતા હતા. છેલ્લે ગાંધીજીની હત્યા થઈ ત્યારે પણ એમના મોંમાંથી રામ શબ્દ નીકળ્યો, શ્રી રામ, જય રામ. અને એ સિવાય રામરાજની કલ્પના કરી છે. તો એ જે રામરાજની કલ્પના કરી એ રામના જીવન પરથી, એમના વ્યવહારને આધારિત છે. તો આજે જે થઈ રહ્યું છે વિશેષ આનંદ એનો છે કે જેમ જેમ રામ મંદિરની પ્રગતિ થઈ રહી છે, નિર્માણની, તીર્થક્ષેત્રની, તેમ તેમ આ દેશની પણ એક આધ્યાત્મિક પ્રગતિ થઈ રહી છે, ભૌતિક પ્રગતિ થઈ રહી છે અને સાચા અર્થમાં સાંસ્કૃતિક પ્રગતિ થઈ રહી છે. એટલે આનો આનંદ તો અપાર છે.